સરકારના કૃષિ વિભાગ ગુજરાતના નાગરિકોના દરેક સપના સાકાર કરી રહ્યાનો દાવો કરી રહ્યો છે, જેના કારણે અનેક મહત્વના કહી શકાય કે આયોજનો કાર્યક્રમો પણ કરવામાં આવતા હોય છે, પરંતુ શું ખરેખર તે આયોજનો અને તે કેટલાક કાર્યક્રમ ખેડૂત સુધી પહોંચી રહ્યા છે અને ખેડૂતલક્ષી એટલા માટે આ કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો છે જેમાં સવાલ જનતાનો આ જ કાર્યક્રમમાં આપણે વાત કરીશું અને આજે ચર્ચામાં ઉપસ્થિત છે રાજ્યકક્ષાના કૃષિ અને સહકાર મંત્રી બાબુભાઈ બોખરિયા સાથે વીટીવી એડિટર સુધીરભાઈ રાવલ પણ ઉપસ્થિત છે. આ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે વીટીવીમાં. શરૂઆત કરીએ આજના કાર્યક્રમની સવાલ જનતાનો. બાબુભાઈ, આપની પાસે આવવા માંગીશ. દર વર્ષે કૃષિ વિકાસનો જે દર છે તે 10% વધી રહ્યો છે, પરંતુ જોવામાં આવે તો પાછલા વર્ષની સરખામણીમાં આ જે દર છે તે ઘટી રહ્યો છે, તેનું શું કારણ આપને લાગે છે? આમ તો આપણે 1991થી જોશું તો 1991થી 2000 સુધીમાં -2.09 જેટલો કૃષિ વિકાસ દર હતો. 2001થી 2010ની અંદર 10.67 જેટલો કૃષિ વિકાસ દર થયો. આપણે 13-14માં આ વિકાસ દર 11.7% જેટલો પહોંચી શક્યો છે. અત્યારે આમ તો જનરલી આપણો વિકાસ દર જળવાઈ રહે છે, પણ જ્યારે વરસાદ ઓછો હોય અને ક્યારેક વાવેતર ઘટે ત્યારે એમાં પોઈન્ટની અંદર થોડા થોડા ફેરફાર થતા હોય છે. પણ અત્યારે આપણે જે 11 પોઈન્ટ સુધી આપણે હાંસલ કર્યો છે એમાં બહુ મોટા ફેરફારો નથી થયેલા. બિલકુલ સુધીરભાઈ, આપની પાસે મંગેશ, આપને શું લાગે છે ગુજરાતમાં ખેડૂતોની સ્થિતિ કેવી છે તે વિશે આપનું મત જણાવશો? એટલે ગુજરાતના કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખરિયાએ જે કીધું એની સાથે હું એ રીતે સંમત છું કે કૃષિની વાત કરીએ તો એમાં કુદરતી બાબત પણ સંલગ્ન હોય છે, એટલે એના પર આધાર હોય છે. ઘણી વખત વરસાદના કારણે પાક સારો થતો હોય છે, ઘણી વખત વરસાદના કારણે ઓછો થતો હોય છે, એના પર આધાર રાખવો પડે. ગુજરાતની અંદર આગોતરા આયોજનો પણ થાય છે, કૃષિ મહોત્સવ પણ થાય છે, સરકારની કેટલીક યોજનાઓ પણ થાય છે, અને પહેલાં કરતાં આજનો ખેડૂત ઘણી રીતે વૈજ્ઞાનિક અભિગમથી પણ કેળવવામાં આવ્યો છે, એના પરિણામો પણ મળ્યા છે. અને જળસંચયની દિશામાં ગુજરાતમાં ભૂતકાળના વર્ષોમાં કામ થયું છે, એટલે કુલ મળીને જોઈએ તો ખેતી અહીંયા કંગાળ છે એવું ક્યાંય કહી શકાય એવું છે નહીં. અને ગુજરાતના કૃષિ ક્ષેત્રની પણ એક ઓર્ગેનાઇઝ વેમાં જે ડેવલપ થઈ રહ્યું છે એમાં પણ હજી સુધી સંતોષકારક પરિસ્થિતિ કહી શકાય. પણ એ પણ સાથે બાબત છે કે આમ છતાંય ખેડૂતોના પ્રશ્નો હજી ઘણા છે. ખેડૂતોના પ્રશ્નો બીજા કયા છે તો આપ જે પ્રમાણે કહો છો હમણાં સવાલો આવશે એના પરથી ખ્યાલ આવશે, પણ ખેડૂતોની પ્રશ્નો છે એ વસ્તુ પૂર્ણ વિરામ નથી આવતું, એ તો જાહેર બાબત છે. બિલકુલ, આપણે ચર્ચાના આગળ વધારીશું તે પહેલા અશોકભાઈ ફોનલાઈન પર જોડાઈ ગયા છે, તેમનો સવાલ જાણી લઈએ. હેલો હેલો, લાગે છે ફોન કપાઈ ગયો. આપણે ચર્ચાને આગળ વધારીએ. બિલકુલ, જે પ્રમાણે કેબિનેટ મંત્રી કૃષિ અને સહકાર મંત્રી બાબુભાઈ બોખરિયા આપની સાથે જોડાયા છે, સવાલ જનતાનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, વધુ એક દર્શક મિત્ર ફોનલાઈન પર જોડાઈ ગયા છે, તેમનો સવાલ જાણી લઈએ. હેલો હેલો જી, આપનો પ્રશ્ન જણાવો. હેલો હેલો, હા બિલકુલ, આપનો પ્રશ્ન જણાવો. મોટા બાબરાથી બોલું, જામખોડા તાલુકાના. હા, ખેડૂતને પાક વીમો ક્યારે સુપરશો? જી સર, મગફળીના પાક વીમા માટેની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે અને હું માનું છું કે લગભગ 1-1.5 મહિનામાં જે એની આખી પદ્ધતિ છે એ પૂરી થઈ જતા વહેલી તકે ખેડૂતોને અમે પાક વીમો ચૂકવી દેશું. બિલકુલ, આપણે ચર્ચાને આગળ વધારીએ. બાબુભાઈ, જે પ્રમાણે જોવામાં આવે તો કૃષિ મેળાના જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવતા હોય છે ઘણા વર્ષોથી આપના શાસનકાળમાં કરવામાં આવતા હોય છે, પરંતુ આ જ કાર્યક્રમો, આ જ આયોજનો અને આ જ પ્રકારના જે કેટલાક કહી શકાય કે યોજનાઓ છે, આ યોજનાઓ ભાજપના જે વિસ્તાર છે જ્યાં ભાજપની વોટ બેંક છે ત્યાં કરવામાં આવતા હોય છે. હા, કેટલાક અંશે કહી શકાય કે જે કોંગ્રેસના વિસ્તારો છે ત્યાં પણ કરવામાં આવતા હશે, પરંતુ તેનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. તો આ ભેદભાવ શા માટે દેખાઈ રહ્યો છે? કૃષિ મહોત્સવ આખા રાજ્યમાં કરવામાં આવે છે, એમાં ખરીફ જે કૃષિ મહોત્સવ હોય છે એ પહેલા આપણે દરેક ગામે કૃષિ રથ આપણે જતો ને ત્યાં ખેડૂતોને આપણે માર્ગદર્શન આપતા, પછી જેમ જેમ એનો લોકોને જ્ઞાન મળતું ગયું એમ પછી એવો વિચાર કર્યો કે હવે આપણે ખરીફ જે કૃષિ મહોત્સવ છે એ જિલ્લા પંચાયતની સીટ એટલે જે 6 કે 7 ગામડા હોય એનું ક્લસ્ટર બનાવીને દરેકે દરેક જિલ્લા પંચાયતની સીટ ઉપર ખરીફ કૃષિ મહોત્સવ થાય છે. રવિ કૃષિ મહોત્સવ આપણે 2 વર્ષથી શરૂ કર્યો છે. મુખ્યમંત્રી તરીકે માની આનંદીબેન પટેલ એ રાજ્યની ધુરા સંભાળી એના પછી પહેલું વર્ષ એને કૃષિ વિકાસ વર્ષ તરીકે ડિક્લેર કર્યું અને જેમ ખરીફ કૃષિ મહોત્સવ થતો એમ રવિ કૃષિ મહોત્સવ કરવો એવો ગઈસાલ આ નિર્ણય કરવામાં આવ્યો. ગઈસાલ આપણે પ્રાંત
ને ગણતરીમાં લઈને એટલે 178 જગ્યાએ કૃષિ મહોત્સવ કર્યા હતા. આ વખતે આપણે જે રવિ કૃષિ મહોત્સવ કરેલા છે એ તાલુકાને ધ્યાનમાં રાખીને એ છે 248 એટલે 237 જગ્યાએ આ વખતે કૃષિ મહોત્સવ થયેલા છે. અને કૃષિ મહોત્સવ માટે અમે કોઈ રાજકીય ગણતરી નથી કરતા કે કોંગ્રેસનો વિસ્તાર હોય તો એમાં કરવો કે ભાજપનો વિસ્તાર હોય એમાં કરવો, પણ અમે જે કૃષિ મહોત્સવ કરીએ એ આખા ગુજરાતના કૃષકો જે છે ખેડૂતો છે એને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. બિલકુલ. આગળ વધીએ, જેતપુરથી ગિરીશભાઈ જોડાઈ ગયા છે, તેમનો સવાલ જાણી લઈએ. હેલો 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 ગિરીશભાઈ, આપને અવાજ આવી રહ્યો છે મારો? હા બિલકુલ, આપનો સવાલ જણાવો ગિરીશભાઈ. હેલો. હા જી ગિરીશભાઈ, આપનો સવાલ જણાવો. હેલો. જી હેલો. બિલકુલ, આપ ટીવીનો અવાજ બંધ કરી દો, આપનો સવાલ જણાવો ગિરીશભાઈ. અમારે જેવું ગયો ગામે નાની ચિંતા યોજનાનો પ્રશ્ન 35 વર્ષ થયા છે, બરાબર? હા હેલો. હા બિલકુલ, નાની ચિંતા યોજનાનો અમારે સવાલ 35 વર્ષ થયા ચાલુ છે. હવે અમારે અહીંયા બાપભાઈ ની મુલાકાત કરી તો બાપભાઈ એમ કે ખેડૂત ની જમીન સંપાદન કરાયા હોય તો બનાવી દઈએ, બરાબર? તો હવે જમીન સંપાદન અમારે કરવાની હોય કે સરકાર ને કરવાની હોય? જમીન સંપાદનની કાર્યવાહી છે સરકારે જ કરવાની હોય. આપ મિત્રો બધા મને મળ્યા હતા ત્યારે પણ મેં આપને વાત કરી હતી, મેં આપને ખાસ વસ્તુ એ બતાવી હતી કે અત્યારે જે જમીનના નવા કાયદાઓ અને ખેડૂતોનો જમીન પ્રત્યેનો લગાવ, એટલે તમારે ખેતીની જે સંપાદન કરવાની પ્રક્રિયા છે એની લાંબી આખી પ્રોસિજર છે, 5-10 વર્ષ પહેલા પૂરી નથી થતી. એટલે મેં બધા મિત્રોને આના કરતા એક સરળ ઉકેલ બતાવ્યો હતો કે એક તો તમે જો અમને સહકાર આપો અને જે ખેડૂતોની જમીન ડૂબમાં જતી હોય એ અમને સંમતિ આપે તો આપણે સંમતિથી એવોર્ડ કરીએ તો કાર્યવાહી જલ્દી થાય અને ડેમસે આપણે પૂર્ણ થઈ શકે. બીજી વસ્તુ મેં બધા મિત્રોને એ કીધું હતું કે અમે તમને સિંચાઈ યોજના કરતા આપણે ચેકડેમો, સિરીઝ ઓફ ચેકડેમો બનાવીએ જેટલા પણ થઈ શકે એટલા, અને એનામાં તમારે જમીન સંપાદનની પ્રક્રિયા બહુ નહીં થાય એટલે ઝડપથી પૂરા થઈ શકશે અને ખેડૂતોને લાભ મળતો થાય. બરાબર. આજે ચેકડેમ બનાવીએ એમાં ધારો કે પાણીનો જથ્થો ઓછો હંભાય તો મેં એને કીધેલું કે જે ચેકડેમ છે એની અંદરથી હું તમે કયો એટલી લંબાઈની કેનાલ ટેકનિકલી જે શક્ય હોય, તમારે ધારો કે આપણે ભાદર નદીમાં એ બનાવવાનો છે તો ભાદર નદીનું જે તળ હોય એ તળની જે એની હોય એના એના લેવલની અંદર જ્યાં સુધી 20 કે 22 ફૂટની ઊંડાઈ આવે ત્યાં સુધી હું તમને લાંબી કેનાલ જેટલી કિલોમીટર, 2 કિલોમીટર, 5 કિલોમીટર કે 10 કિલોમીટર એક કરતાં વધારે કેનાલો બનાવી દઉં, એમાં આડી ઊભી કેનાલો કરવી હોય તો પણ કરી દઉં. એમાં જેની જમીન જતી હશે એ ખેડૂત છે એ જલ્દી સંમત એટલા માટે થશે કે જમીન છે એમાં એને 2-3 વીઘા જાય અને પાછી પોતાની ખેતીની જમીન વળી એટલે એ ખેડૂત છે જમીન વિહોણો ન બને અને પાણીનો જથ્થો પણ વધારે એ સમાઈ શકે અને સાથે સાથે એના તળ જે છે એ તળ પણ તમારા હાચા થાય જેથી કરીને તમે જે ડેમ કે ચેક ડેમ હશે ડેમ હશે તેમાં પાણીનો જથ્થો તમારે એક મોસમ તમે લેશો એટલે પૂરો થઈ જશે. જ્યારે આપણે આ જો પદ્ધતિ અપનાવશું તો ખેડૂતોને વધારે ફાયદો થાય. એની સાથે સાથે ત્યારે બધા મિત્રોને મેં એ પણ કીધું હતું, હું તમને આ ખાલી અહીંયા આવી ખોટી સલાહ નથી આપતો પણ મેં મારો જે મત વિસ્તાર છે પોરબંદર જિલ્લામાં અમે આ પદ્ધતિ અપનાવેલી છે અને એને લીધે આજે આખા સૌરાષ્ટ્રમાં પોરબંદર જિલ્લાની અંદર વધુમાં વધુ સિંચાઈ માટેનું પાણી છે. મેં કહ્યું તમે ત્યાં જોઈ આવો, હું તમને મારે ખર્ચે ત્યાં લઈ જાઉં અને જોઈને પછી તમને એમ કહો કે આમાં જલ્દી થશે તો ખેડૂતોને જલ્દી ફાયદો મળે એટલા માટે એને જે વાત કહી હતી. કારણ કે મારો હમણાં હંમેશા સ્વભાવ એ રહ્યો છે કે હું જે વસ્તુ હોય સ્પષ્ટ એને કહું કે જેથી કરીને ખેડૂતોને ધક્કા ન થાય અથવા અરજદારને ધક્કા ન થાય અને હેરાન ન થાય અને વહેલી તકે એનો લાભ લેતા થાય. એટલા માટે આ મેં આ બધા મિત્રોને કીધું હતું અને હજુ પણ હું મિત્રો આપને સૌને કહું છું કે હું જે તમને કહું છું સિસ્ટમ મારા મત વિસ્તારમાં આપ જોઈ લ્યો. તમે જે નાની સિંચાઈ યોજના કહો છો એને એ બધા મિત્રોને પણ ખબર છે કે 15 વર્ષ ત્યાં રજૂઆતો થતી રહીએ એની પ્રક્રિયા થાય પણ જમીન સંપાદન ન થાય ત્યાં તમે કામ નથી કરી શકતા અને ખેડૂતોને એને જે પાણીનો લાભ મળવો જોઈએ ન મળે એટલા માટે તે દિવસે આ મિત્રોને મેં વાત કરી હતી અને સંપાદન કરવાની વાત નથી કરી પણ સંમતિ માત્ર સહી કરી દઈએ તો અમે એક સાથે કામ કરી શકીએ, નહીંતર તમે જે આખી બાકી પ્રક્રિયા કરશો તેમાં 10-12 વર્ષ નીકળી જશે એમ. એટલે ત્યારે કેવા પાછળનો હેતુ મારો આ હતો. બિલકુલ. વધુ એક દર્શક મિત્ર રમેશભાઈ મોરબીથી જોડાઈ ગયા છે, તેમનો સવાલ જાણી લઈએ. હેલો 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 જી રમેશભાઈ, આપનો સવાલ જણાવો. મારો સવાલ એ છે બાબુભાઈ ને પૂછવાનો કે હું મોરબી તાલુકામાંથી બોલું છું. જી, 2 વખત પહેલા ગુજરાત સરકારે ગુજરાતમાં દુષ્કાળ જાહેર કર્યો હતો, મોરબી તાલુકાને દુષ્કાળ જાહેર કર્યો હતો,
અત્યારે અમને 4% વીમો આપ્યો અને માળિયા તાલુકાને 65% વીમો આપ્યો હતો, તો અમને આમ તેમ ભેદભાવ કે 5% વીમો મેળવ્યો, દુષ્કાળ જાહેર કર્યો હતા પણ, અને અત્યારે અધિકારી એમ કે છે કે આ કાગળિયામાં ભૂલ હતી, ત્યારે અત્યારે સુધી તો અમે હાઈકોર્ટમાં ગયા હતા, હાઈકોર્ટમાં પણ મુદત ઉપર મુદત પડે તો તમારે તો કેન્દ્રમાં આપણે નરેન્દ્રભાઈ મોદી છે, ગુજરાતમાં આનંદીબેન છે, તો એનો તમે નિવારો કરી દો, ખેડૂતને પાક વીમો આપો, અને પ્લસ ગૈસણનો પણ વીમો અમને મોરબી તાલુકાને કપાસનો અને મગફળીમાંથી કાઢી નાખતા વીમામાંથી. કૃષિ વીમા માટેની આમ તો મોટા ભાગના આપણા ખેડૂત મિત્રો છે એને ખ્યાલ છે કે કૃષિ વીમા માટેની પદ્ધતિ શું હોય છે. ખાસ કરીને મગફળીનો જે વીમો ભરવામાં આવે છે એમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર છે મોટા ભાગનું એનું પ્રીમિયમ ભરતા હોય છે, માત્ર 4% જેટલું પ્રીમિયમ છે ખેડૂત મિત્રો ભરે છે. એમ આજે આખી જે પ્રક્રિયા છે એમાં જે એનો પછી કૃષિ વીમો ચૂકવવામાં આવે એ જ્યારે ખેડૂતના ખેતરમાં પાક તૈયાર થઈ જાય એના પછી વીમા કંપની એટલે આપણે જે ભારત સરકારની જે એગ્રીકલ્ચર ઇન્સ્યોરન્સ એજન્સી છે એ તમારે ત્યાંથી તાલુકા વાઇઝ એના સર્વે નંબર નક્કી કરીને જેને વીમો લીધો હોય એવા 20 સર્વે નંબર સાથે એના અધિકારીઓ હોય પછી રાજ્ય સરકારના અધિકારીઓ હોય ત્યાં જે ખેડૂતના ખેતરની અંદર આ સર્વે કરવાનો હોય ખેડૂત પણ હોય અને સાથે સાથે જે આજુબાજુના જે બીજા ખેડૂતો અને સરપંચ હોય એની હાજરીની અંદર 5 મીટર બાય 5 મીટરનો બ્લોક બને, એ બ્લોકમાંથી મગફળી ઉપાડવામાં આવે, એનું રેકોર્ડિંગ થાય, એ મગફળી ત્યાં તોડવામાં આવે, પછી એનું વજન કરવામાં આવે અને એના આધારે 1 હેક્ટર કે 1 એકરમાં કેટલું ઉત્પાદન થાય છે એના આંકડા મળે, પછી એ વિસ્તારના છેલ્લા 5 વર્ષની અંદર જે મગફળીનું ઉત્પાદન થયું હોય એની પણ એવરેજ જે કાઢે એ એવરેજને લીધે કેટલું ઉત્પાદન એને થવું જોઈએ ને કેટલું ઉત્પાદન થયું એના આધારે જે ખેડૂતોને નુકસાની થઈ હોય એ નુકસાનની ભરપાઈ કરવાની હોય છે. આપણે ખાસ કરીને ખેડૂત મિત્રોની મુશ્કેલી છે કે જ્યારે સારું વરસ થાય ત્યારે એને મગફળીનું ઉત્પાદન કે અથવા બીજા જે કોઈ પાકનું વધારે ઉત્પાદન થયું હોય પણ એ તલાટી પાસે એને પૂછવામાં આવે ત્યારે પૂરતું લખાવતા નથી ગમે તે કારણે, એટલે તમારી ઓલી એવરેજ છે ઓછી આવી, ઓકે, એટલે નુકસાન એની મેળે ઓછી ઓછી બતાવી, પછી આની અંદરથી જે બેનો તફાવત થાય એના આધારે ચૂકવવામાં આવે. રાજ્ય સરકારનો રોલ ક્યાં આવે છે કે બે ઘડી માનો કે હમણાં 1000 કરોડ રૂપિયા ખેડૂતોને કૃષિ માટેના વીમાના ચૂકવવાના થયા અને જે પ્રીમિયમ જે ભરેલું છે ખેડૂતોએ એ 200 કરોડ થયું હોય તો બાકી જે 800 કરોડ રૂપિયા વધ્યા એ 800 કરોડમાંથી 400 કરોડ છે રાજ્ય સરકાર આપે, 400 કરોડ કેન્દ્ર સરકાર આપે અને પછી એનું જે ઉત્પાદન હોય આધારે એને લીધે સીધે સીધા એના RTGSથી ખેડૂતના ખાતામાં પૈસા જમા થઈ છે. એટલે હું માનું છું કે આપણે એક તો ખેડૂત મિત્રોમાં થોડીક જાગૃતિ આવે, એની જ્યારે સારા વર્ષમાં જે પૂરતો પાક થયો હોય અને એને એમ થાય કે આ વખતે વીમો નથી મળવાનો ત્યારે એનું એકચ્યુઅલી જે ઉત્પાદન બતાવે તો હું માનું છું કે આમાંથી આપણે ઘણી બધી સમસ્યાઓમાંથી બારોબાર નીકળી જઈશું. બિલકુલ, બન્યા રહેજો અમારી સાથે. દર્શક મિત્રો, આપનો પણ કોઈ સવાલ હોય કૃષિ લક્ષી તો આપ અમને ફોન કરી શકો છો, જે આપની સ્ક્રીન પર નંબર ડિસ્પ્લે થઈ રહ્યો છે નંબર ઉપર ફોન કરી શકો છો. અને કેબિનેટ મંત્રી કૃષિ બાબુભાઈ બોખરિયા પાસેથી આપ યોગ્ય માર્ગદર્શન લઈ શકો છો. હાલ સમય થયો છે એક બ્રેકનો. માત્ર આયુર્વેદિક ફેસ ક્રીમ અને ફેસ વોશ, કારણ કે આમાં છે 12 ખાસ આયુર્વેદિક જડીબુટ્ટીઓનું સંતુલિત મિશ્રણ. આ કોઈ કોસ્મેટિક નથી, આયુર્વેદિક ઔષધિ છે. ઉતાવળ કરીને, ટ્રાફિક રૂલને ના માનીને અને હેલ્મેટ ના પહેરીને તમે સ્ટાઇલ નથી મારતા પણ જોખમ ઉપાડો છો અને ઘણી વાર એની કિંમત પણ ચૂકવો છો. બાઇક પરિવહન માટે છે, સ્ટંટ માટે એનો ઉપયોગ ભારે પડી શકે છે. ટુ વ્હીલરના છે 2 નિયમ, સાવચેતી અને સંયમ. સડક પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા લોખિત માટે પ્રસ્તુત. મિસ્ટર સેફ કહે છે, ખબર છે કેમ? કારણ કે છેલ્લા 30 વર્ષથી હું પતંગ ચગાવું છું અને એ પણ અકસ્માત વગર. કેવી રીતે? પતંગ ઉડાવતા બાળકો પર વડીલો હંમેશા નજર રાખે. હાથના મોજા તથા બેન્ડેજ આપને ઈજાથી બચાવશે. પતંગ ચગાવતા આપના ધાબાની પેરાપીટ વોલની ઊંચાઈ પૂરતી હોય તે આવશ્યક છે. વાહનો ઉપર અથવા રસ્તાની વચ્ચે પતંગ ચગાવવાથી અકસ્માતોનો ભય રહે છે. વીજળીના તારમાં ફસાયેલ પતંગને પાછો મેળવવા પ્રયત્ન કરશો નહીં. કપાયેલ પતંગની પાછળ દોડશો નહીં. અન્યો સાથે અભદ્ર ભાષામાં બોલવું તથા ઘાંટા પાડવાથી ઝઘડા થશે, તેનાથી દૂર રહો. ફર્સ્ટ એઇડ કિટ હાથવગું રાખો. જોયું ને કેટલું સરળ છે. તમે સલામત પતંગ પ્રેમી બનો અને બનો મિસ્ટર સે. સાવચેતીથી ઉજવજો આ પતંગ ઉત્સવને.
અમારા માટે તમારું જીવન અણમોલ છે. હાય, હું વીર દેસાઈ છું. હું ટેનિસ પ્લેયર છું અને અત્યાર સુધી મેં બહુ સ્ટેટ, નેશનલ અને ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ રમી છે. મેં ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કર્યું છે ઓસ્ટ્રેલિયામાં અને ગુજરાત સરકારે મને બહુ જ સપોર્ટ કર્યો છે, જેના કારણેથી હું આઉટ ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયાની અંદર બધી જ ટુર્નામેન્ટ રમી શકું છું. મારી દ્રષ્ટિએ ખેલ મહાકુંભ એક તમારા સ્પોર્ટ્સ કરિયરનો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, તો એમાં પાર્ટિસિપેટ જરૂર કરો. ફૂલ ગુલાબી ઠંડીમાં જામશે વિવિધ રમતોનો જંગ. શરૂ થઈ રહ્યો છે ખેલ મહાકુંભ, તો આપને મનગમતી રમતોમાં ભાગ લેવા આજે જ રજીસ્ટ્રેશન કરાવવું. www.khelmahakumbh.org. સંતુરની યુવાન નિખરતી ત્વચા, હવે શિયાળામાં પણ નવો સંતુર પ્યોગલો ખાસ શિયાળા માટે. સંતુર સંતુર હવે 3 સંતુર પ્યોગલો માત્ર 99 રૂપિયામાં અને હજી 1 સંતુર પ્યોગલો બિલકુલ મફત. વેલકમ બેક. સલ્તાનો જવાબમાં આપનું સ્વાગત છે. સીધો સંવાદ કરી રહ્યા છે કૃષિ અને સહકારી કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખરિયા પાસેથી. વધુ એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, તેમનો સવાલ જાણી લઈએ. હેલો હેલો, આપનો પ્રશ્ન જણાવો રવિભાઈ. શું વાત, ભેસાણ તાલુકામાંથી વિમો ને કેમ વાત કરી લેકો? ભેસાણ તાલુકામાંથી જી જી ને કોઈ તાલુકામાંથી રાજ્ય સરકારે વિમો બાદ જ નથી કર્યો. મેં હમણાં જ મારા અગાઉના જે પ્રશ્ન અંદર જે વાત કરી કે જે ખેડૂતોએ વિમો ઉતારેલો હોય છે એની ક્રોપ કટિંગની જે કાર્યવાહી છે એ રાજ્ય સરકારના અધિકારી અને આપણી એઆઈસી જે છે કેન્દ્ર સરકારની વિમો લેતી આપણે સંસ્થા છે એ લોકો જે ખેડૂતોએ વિમો લીધેલો હોય છે એમાંથી આખા તાલુકામાંથી 20 ખેડૂતો એનાથી બ્લોક નક્કી કરવામાં ખેતર અને ખેતરની અંદર ત્યાં જઈ એટલે એઆઈસીના અધિકારીઓ હોય છે, રાજ્ય સરકારના કર્મચારીઓ હોય છે, ત્યાં ખેડૂત હોય છે, સ્થાનિક આગેવાન હોય છે, સરપંચ હોય છે, એની એની બધાની હાજરીની અંદર ક્રોપ કટિંગ થાય, એને લીધે જે પાકના આંકડા આવ્યા હોય એને લીધે એઆઈસી આ વીમો નક્કી કરે છે. જે કુલ રકમ નક્કી થાય એની અંદરથી મેં અગાઉ જેમ કીધું એ રીતે કે જે પ્રીમિયમની રકમ આવી હોય એના સિવાયની જે રકમ રહીએ એમાંથી 50% રાજ્ય સરકારની, 50% કેન્દ્ર સરકાર આપે છે. એટલે રાજ્ય સરકારનો રોલ એમાં એટલો જ હોય છે કે એક તો જે પ્રીમિયમ ભરવાનું થાય એમાં જે ટકાવારી ભરવાનું થાય રાજ્ય સરકાર ભરે અને બાકી જે ચૂકવવાના જે પૈસા થાય એમાં અમને એઆઈસી જેટલી કિંમત કીએ રકમ એના 50% છે અમે એઆઈસીને ચૂકવી આપીએ, કેન્દ્ર સરકાર 50% એને આપે અને એને આધારે એ 100-100% જે કોઈ વીમો ચૂકવવાનો થાય ખેડૂતોને છે એઆઈસી ચૂકવી દેતી હોય છે. બિલકુલ સુધીરભાઈ, આપની પાસે માગીશ. જે પ્રમાણે ખેડૂતોના અનેક પ્રશ્નો હોય છે જે રાજ્ય સરકાર સુધી નથી પહોંચતા અથવા તો પહોંચે છે તો તેનું નિવારણ નથી આવતું, તો આ દરેકે દરેક પ્રશ્નો અને ખેડૂત સાથે સીધો વાર્તાલાપ કરવા માટે સરકારે કેવા પગલાં અને કેટલું સતર્ક થવાની જરૂર લાગે છે? એટલે જે રીતે કૃષિમંત્રીએ તર્કબદ્ધ વાત કરી એના ઉપરથી એટલું સમજાય કે સરકારની યોજનાઓ છે, પ્રજાના પ્રશ્નો સોલ્વ થાય એના માટે કટિબદ્ધ છે અને સારી યોજનાઓ પર કામ થઈ રહ્યું છે એ વસ્તુને આપણે સ્વીકારીને ચાલીએ તો પણ સામે પક્ષે પ્રજા પણ પૂછે છે, ખેડૂત જે છે કોઈ પણ છે તો એ જીન્યુઅનલી જ પ્રશ્ન પૂછે છે, એનો પ્રશ્ન હોય તો જ પૂછવાનું એને મન થાય. એટલે ક્યાંક ને ક્યાંક મિસિંગ લિંક છે, મિસિંગ છે. એટલે આ મને એ સવાલ થાય કે કોઈ તમે ખેડૂતોના માહિતીના અભાવની એક વાત પૂછી શકો પણ અમલના સ્તરે ચૂક હોય એવું પણ બને ને. એટલે રાજ્ય સરકારે દાખલા તરીકે કોઈ સારી યોજના બનાવી હોય, દરેક પ્રશ્નના નિવારણ માટે બે પગલાં આગળ વધ્યા હોય પણ એ અમલના સ્તરે જ્યારે ચૂક થતી હશે ત્યારે જ આ પ્રશ્નો ઊભા રહેતા હશે. એટલે મને એવું પૂછવું છે કૃષિમંત્રીને કે અમલના સ્તરે આ બધી ચોકસાઈ થાય એના માટેનું એક આપણું માળખું કઈ રીતનું કાર્યરત છે? કારણ કે જેથી કરીને આ પ્રશ્નો આવા આવે છે જેની સામે ઓલરેડી આપની પાસે ઉકેલ છે છતાં પ્રશ્નો ઊભા છે, તો અમલના સ્તરે ચૂક ક્યાં થાય છે? બિલકુલ નહીં, એટલે જ ભવિષ્યમાં રાજ્ય સરકારે આમ તો જે રીતે અમે આ વખતે વેટરનરી ઓફિસર દર 10 ગામ વચ્ચે પશુપાલન માટે જે મૂક્યા છે એવી જ રીતે આવતા દિવસોમાં ગઈસાલથી જે માનનીય મુખ્યમંત્રીશ્રીએ જે મંજૂરી આપેલી છે કે દર 10 ગામની અંદર બીએસસી એગ્રી એનો એક વૈજ્ઞાનિક પણ મૂકવાનો, જેથી કરીને જે આ ખેડૂતોને જે પ્રશ્નો ઊભા થાય છે, એક તો એનું ઉત્પાદન કેટલું થયું કેટલું ન થયું એ ત્યાંથી એના પાકા આંકડા લઈ અને ત્યાં સરકારમાં અથવા તો પંચાયતમાં જાય એની માટેની વ્યવસ્થા કરે, ખેડૂતોને કોઈ તકલીફ પડતી હોય તો ત્યાં પોતે 10 ગામની વચ્ચે હાજર હોય તો એ સ્થળ ઉપર જઈને એને બધી મદદ કરી શકે,
આના સિવાય ખેડૂતોને ખાસ કરીને અલગ અલગ યોજનાઓ જે ખેડૂતો સુધી નથી પહોંચતી એના માટે આપણે જે સેવા સહકારી મંડળીઓ 8,800 હતી એમાંથી અમે અત્યારે 13,000 ઉપર અન્ય ગામોમાં જ્યાં નથી ત્યાં સેવા સહકારી મંડળીઓ પણ કરી છે. આવતા દિવસો 18,000 ગામડાઓમાં પણ સેવા સહકારી મંડળી થાય એના માટે સરકાર પ્રયત્નશીલ છે. અને હમણાં જ જે રાજ્ય સરકારે નિર્ણય કરેલો છે કે એપીએમસી હોય જે ખેડૂતો સાથે સંકળાયેલી છે, સેવા સહકારી મંડળી છે એ પણ ખેડૂતો સાથે સંકળાયેલી છે, અને આપણે દૂધ સંઘો જે છે એ પણ ખેડૂતો સાથે સંકળાયેલ છે, પશુપાલકો સાથે. એટલે હું અમલની વાત કરું ત્યારે દાખલા કે બાબુભાઈ એક વસ્તુ પૂછું કે ફોર એક્ઝામ્પલ પાક વીમા મેળવવાની જે પ્રક્રિયા છે ઓનલાઈન પ્રક્રિયા છે, સરકારે નક્કી કરી છે, કેટલા ખેડૂતો શિક્ષિત હશે કે જે આ ઇન્ટરનેટનો ઉપયોગ કરીને ઓનલાઈન કામ કરી શકતા હશે? એ પણ એક પ્રશ્ન છે ને, ત્યાં પણ આવા પ્રશ્નો ઉભા રહેતા એવા એક કારણ નહીં હોઈ શકે? ના, એટલે એના માટે ત્યાં આપણે જે આઈ કિસાન પોર્ટલ છે એમાં ત્યાં ગ્રામ સેવક હોય છે એ પંચાયત ઓફિસમાંથી પણ ભરી શકે છે. એને વધુ જે મજબૂત બનાવવા માટે મેં આ એટલા માટે થોડી લંબાણપૂર્વક કીધું જેથી આવતા દિવસોમાં ખેડૂત મિત્રોને ખ્યાલ આવે કે આ જે સેવા સહકારી મંડળી છે એને આપણે આવતા દિવસોમાં 2,500 મીટર જે જગ્યા આપશો એટલે ખેડૂતોને ત્યાં ખાતર પણ ત્યાં મળશે, બિયારણ મળશે, અને આ કૃષિને લગતી જે અલગ અલગ જે 144 કોમ્પોનન્ટમાં આપણે સહાય આપીએ એની માહિતી પણ આપશે અને એના ફોર્મ પણ ત્યાં ભરી દેશે. બિલકુલ, એટલે ખેડૂતને પોતાને તકલીફ નહીં પડે. એને લોન લેવી હશે તો એ લોનના ફોર્મ પણ ત્યાં જે આપણે સેવા સહકારી મંડળી હશે ત્યાં જે વ્યક્તિ બેઠેલી હશે ફોર્મ પણ એને ભરી અને બેંકમાં પહોંચાડશે અને સીધા ખેડૂતના ખાતાની અંદર એ આરટીજીએસ થી પૈસા એના જમા થઈ જશે. એટલે ખેડૂતો જેમ વધુ ખેડૂતો જોડાશે વીમા સાથે જોડાશે તો જ્યારે અછત ઊભી થાય ત્યારે આજે જે એને વર્ષ કાઢવામાં જે તકલીફો પડે એ ઓછી તકલીફો પડે. એટલે રાજ્ય સરકાર ગુજરાતના ખેડૂતો માટે ચિંતિત છે. બિલકુલ, આવી નવી યોજનાઓ દ્વારા આવતા દિવસોમાં ખેડૂતોને ઓછી તકલીફ પડે. બિલકુલ, જસદણથી અનિલભાઈ જોડાઈ ગયા છે, તેમનો સવાલ જાણી લઈએ. હેલો, હા સર. જી અનિલભાઈ, આપનો સવાલ જણાવો. આપણે સવાલ એ છે કે રાજ્ય સરકાર ખેડૂતો સુધી પાણી કેદી પહોંચાડશે, મેઇન પ્રશ્ન એ છે આપણો. અને આપણો પ્રશ્ન બીજો છે કે ખેડૂત આગળથી જે માલ મોંઘવારી કંટ્રોલ કરવામાં જે માલ લેશે ને એ નીચા ભાવે લેશે, અને અને બીજી અમે જે માર્કેટમાં લઈ જઈએ છીએ ને એમાં કોઈ નીચો આવ્યું નથી, એ ભાવ ઊંચો જ છે. જી બાબુભાઈ, આપણે એક તો ખાસ કરી ખેડૂત મિત્રો એપીએમસીમાં પોતાનો માલ વેચવા જતા હોય છે તો આવતા દિવસોમાં આખા રાજ્યની બધી એપીએમસીઓ અને પછી કેન્દ્ર સરકારે પણ નવી સરકાર આપણી આવીને વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ આવ્યા એના પછી આખા દેશની એપીએમસીઓ જોડાય એના માટેનો એક પ્રોજેક્ટ જે હાથ ઉપર લીધેલો છે. એને લીધે હવે જે તાલુકામાં એપીએમસીમાં ખેડૂતો ત્યાં પોતાનો ખેત ઉત્પાદન વેચવા ગયા હોય તે તાલુકાના વેપારીઓ જે રહેતા હવે આખા રાજ્યમાંથી આ ઇમ્પ્લિમેન્ટ જે ટૂંક સમયમાં શરૂ થઈ જશે એટલે આખા રાજ્યના કોઈ પણ વેપારી છે કોઈ પણ એપીએમસીમાંથી ત્યાં ખેત ઉત્પાદન ખરીદી શકશે. એને લીધે હું માનું છું કે આવતા દિવસોમાં ખેડૂતોને આજે જે તકલીફ છે ભાવની તકલીફ એની દૂર થઈ શકશે. બિલકુલ, તો બાબુભાઈ બોખરિયા પાસેથી આપણે તમારા સવાલોના સીધા સંવાદ કરી રહ્યા છીએ. આ ચર્ચાને આગળ પણ યથાવત રહેશે, હાલ સમય થયો છે વધુ એક બ્રેકનો. સ્વપ્નમાં આ બેસ્ટ એમ્પ્લોયનો અવોર્ડ જીતી રહ્યા છે અને અમારા સુપર હીરો આ તો વિલનને પકડવાના જ હતા. અરે રે, રહી ગયા ને એમના સ્વપ્ન અધૂરા. વિક્સ વેપોર અપ આપે 8 કલાક સુધી રાહત અને મીઠી ઊંઘ જેથી તમે દરેક સપનું પૂર્ણ કરી શકો. સો બ્યુટીફુલ આર્ટ સ્ટુડન્ટ હશે. મમ્મી હવે 400 ગ્રામ સંતૂર સાબુ સાથે મેળવો 20 રૂપિયાની ચમચી બિલકુલ મફત. જલ્દી કરો. ગતિશીલ ગુજરાતનો મહારમતોત્સવ ખેલ મહાકુંભ શરૂ થઈ રહ્યો છે. ફૂલ ગુલાબી ઠંડીમાં જામશે વિવિધ રમતોનો જંગ. 9 વર્ષથી નાના અને 60 વર્ષથી મોટા રમતવીરો પણ ભાગ લઈ શકે છે. હવે શિક્ષકો પણ સક્રિય ભાગ લઈ પુરસ્કૃત ઇનામના ભાગીદાર થઈ શકે. ભાગ લીધેલ દરેક રમતવીરને મળશે ₹40 કરોડના ઇનામો જીતવાની તક. જિલ્લા સાથે હવે તાલુકા કક્ષાએ પણ રોકડ પુરસ્કારની વહેંચણી. મનગમતી રમતોમાં ભાગ લેવા આજે જ આપનું રજીસ્ટ્રેશન કરાવો. ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે વિઝિટ કરો www.khelmahakumbh.org અને ડાઉનલોડ કરો મોબાઈલ એપ્લિકેશન. વધુ માહિતી માટે કોલ કરો 1800-274-4151. ખેલ કારકિર્દી ઘડતરનું પ્રથમ સોપાન ખેલ મહાકુંભ, તારીખ 18 જાન્યુઆરી થી શુભારંભ. વિન, મારો પાવડર આનાથી સારો છે.
તારો વિન શું આવા આવા ફીણ આપશે? જો આને કહેવાય સફાઈ, ઊંડે સુધી સફાઈ. મેં આપણી બાલદીઓ બદલી નાખી હતી ભાભી. હું પણ બદલી નાખું છું મારો પાવડર. વેલકમ બેક. સીધો સંવાદ કરી રહ્યા છે કૃષિ અને સહકારી કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખરિયા પાસેથી. આ ચર્ચાને આપણે આગળ વધારીએ. બાબુભાઈ, જે પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા વાયદા કરવામાં આવે છે કે 8 કલાક તો મિનિમમ વીજળી આપવામાં આવતી હોય છે ખેડૂતોને, અને પરંતુ જોવામાં આવે તો ઘણા બધા એવા ગામડાઓ છે વીજળીનો જે પ્રમાણ છે ખૂબ જ નહીવત છે, અને આપવામાં આવતી હોય છે તો ફીડરનો પ્રોબ્લેમ પણ બહુ આવતો હોય છે. તે વિશે આપ શું માનો છો? ખેડૂત મિત્રોને આપણે 8 કલાક જ વીજળી આપીએ છીએ, કોઈ પણ કારણસર, ધારો કે 1.5 કલાક છે, કલાક છે કે વધારે, તો વીજળી ટ્રેપ થાય અને 8 કલાકના ગાળામાં એને વીજળી ન મળે તો બાકીના સમયની અંદર એને જે કોઈ વીજળીને ન મળી એ સમય આપણે રાજ્ય સરકારને એડજસ્ટ કરી દેશે. એટલે 24 કલાકની અંદર 8 કલાક વીજળી મળે એવી વ્યવસ્થા રાજ્ય સરકારે ગોઠવેલી છે. જી સુધીરભાઈ, આ મુદ્દા પર આપનું શું મંતવ્ય છે? એટલે એક તો પહેલા તો વીજળી જ નહોતી પહોંચતી, પછી રાજ્ય સરકારે જ્યોતિગ્રામ યોજના કરીને 24 કલાક 3 ફેઝ વીજળી પહોંચે એના માટેના પ્રયત્નો કર્યા, ત્યાર પછી ગામડામાં આજે વીજળી જ નથી મળતી એ પ્રશ્ન દૂર થયો છે. પણ 8 કલાક મળે છે એ કેટલી સફિશિયન્ટ છે, કેટલી નથી સફિશિયન્ટ એ પાછો ખેડૂતોના પ્રશ્નો જે આવે છે એની અંદર, અને વીજળી કેટલી સતત મળે છે, વીજળી કેટલી ક્વોલિટીવાળી મળે છે એનો પણ એક આધાર હોય છે. એટલે વીજળીના પ્રશ્નો જુદી જુદી રીતે આવતા હોય છે, ખાલી ફ્લોની જ વાત નથી હોતી. એટલે વીજળીના પ્રશ્નો જ્યારે ખેડૂતો કરતા હોય છે તો જુદા જુદા રીતના પ્રશ્નો કરતા હોય છે. બિલકુલ, આપણે ચર્ચાને આગળ વધારીએ તે પહેલા હિતેશભાઈ ફોન લાઈન પર જોડાઈ ગયા છે, તમનો સવાલ જાણી લઈએ. હેલો. હેલો. હા બોલો ને. બિલકુલ, આપનો સવાલ જણાવો. એ આપણો સવાલ એ જામનગર જિલ્લા માટે જે સૌની યોજના રહી સાહેબ. જી. હેલો. જી. કયા સૌની યોજનામાં જામનગર જિલ્લામાં ઊંડમાં કે દિવસે પાણી આવશે સાહેબ? બિલકુલ. જી બાબુભાઈ, સૌની યોજનાનું ઊંડમાં પાણી આવતા ચોમાસામાં આવી જશે. બિલકુલ, આપણે ચર્ચાને આપણે હા બિલકુલ આપણે ચર્ચાને આપણે આગળ વધારીએ. બાબુભાઈ, કપાસનો મુદ્દો ખૂબ જ ગરમાયો હતો, જે પ્રમાણે કમોસમી વરસાદની સાથે સાથે કપાસનો મુદ્દો પણ એટલો જ ગરમાયો હતો. કપાસનું સૌથી વધુ વાવેતર ગુજરાતમાં થાય છે, તો શા માટે જે ભાવ આપવામાં આવે છે તે યોગ્ય પ્રમાણમાં ભાવ નથી મળી રહ્યા ખેડૂતોને, તેની પાછળનું શું કારણ? આમ તો આપણે ડિમાન્ડ અને સપ્લાય એમાં જ્યારે આગળ પાછળ થાય ત્યારે ક્યાં તો સપ્લાય કરતાં ડિમાન્ડ વધારે હોય તો ભાવ વધારે આવે, અને ક્યારેય છે ડિમાન્ડ કરતાં તમારે સપ્લાય છે વધારે હોય તો ભાવ નીચા જાય. આપણે આ વખતે જે બન્યું હતું અત્યારે એ 810 રૂપિયા જે ભાવ છે કેન્દ્રનો MSP, એટલે મિનિમમ સપોર્ટ પ્રાઇસ, મિનિમમ સપોર્ટ, એમાં ખેડૂતોની લાગણી એવી હતી કે અમને થોડો તમારે ભાવ વધારો આપી દો, અને રાજ્ય સરકારે એમાં 110 રૂપિયા વધારો પણ કરી આપ્યો છે. આખી વસ્તુ એ છે કે તમારે MSP કેન્દ્ર સરકારે એટલા માટે કરેલી છે કે જ્યારે ખેડૂતોનું જે વધારાનું ઉત્પાદન હોય, તમારે ગુજરાત સરકારની ધારો કે આજે જરૂરિયાત છે એ જરૂરિયાતથી વધારે ઉત્પાદન થાય ત્યારે એટલો માલ છે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની મદદથી કોર્નર કરી લે, તો જરૂરિયાત પૂરતો માલ હોય એટલે એની મેળે બજાર પાછી થોડી ઊંચકાઈ જાય. આપણે આ વખતે જોયું હશે કે આપણે જેવા 920 રૂપિયા ભાવ કપાસના કર્યા એટલે ત્યારે એના કરતાં ભાવ ખેડૂતોને વધારે મળતા થઈ ગયા. આ છે રાજ્ય સરકારનો હેતુ હોય છે, અને એના આધારે ગઈ વખતે પણ આપણે કપાસના ભાવ જ્યારે નીચા ગયા ત્યાં ત્યારે કપાસના ભાવ નહોતા વધાર્યા, પણ આપણે 1100 કરોડ રૂપિયા ખેડૂતોને સીધી ડાયરેક્ટ એની અંદર વીજળીની અંદર આપણે રાહત આપી હતી, બેંકની અંદર એને જે ઋણ લીધેલો એની અંદર વ્યાજ રાહત આપી હતી, એમ કરીને 1100 કરોડ આપ્યા હતા. આ વખતે જો 900 થી 920 સુધીનો બજાર આવે તો રાજ્ય સરકાર ખરીદી લેશે, જેથી કરીને ખેડૂતોને પૂરતા ભાવ મળી રહે એની અસર આવશે આપણે જોવા મળી. મારું એક એમાં અવલોકન છે કે આ અત્યારે તે પણ હજી ખેડૂતોને પૂરો સંતોષ નથી, એક સુર તો એવો છે કે આ પૂરતા ભાવ નથી. પણ આપણે બીજી વાત કરીએ, નીતિની વાત કરીએ, કપાસના ટેકાના ભાવ વિશે આ જે નીતિ દર વખતે બદલાયા કરે અથવા કોઈ વખત રાજકીય ઉથલ પાથલના કારણે, એટલે અનિશ્ચિત વાત, જુદા જુદા રાજ્યોમાં અમલી હોય જુદી હોય એવી અમલી કર, કેન્દ્ર સરકારનો વિષય છે ને એની અંદર સ્વામિનાથન કમિશનની કેટલીક ભલામણો આને એક પોલિસી માટેની થઈ છે, એ રેકમેન્ડેશન છે, એ હજી સુધી ત્યાં જ ભારતીય જનતા પાર્ટીની નેતૃત્વ હેઠળની સરકાર છે, તો એનો અમલ કેમ નથી થતો, એના વિશે શું કારણો હશે? અત્યારે આપે જે કીધું એ રીતે બે વસ્તુઓ, એક તો જે અત્યારે આપણે જે વીમા પોલિસી છે એના પણ કેન્દ્ર સરકાર બદલાવ લેવા માટેની આખી પોલિસી તૈયાર થઈ છે,
એ જ રીતે આવું નબળું વર થાય ખેડૂતો